નમસ્કાર, અનસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. જૂનાકી મહત્વના સમાચારો પર. શક્તિપીઠ અંબાજીમાં હવે માત્ર 2 દિવસ બાકી છે ભાદરવી મહામેળાને શરૂ થવામાં, ત્યારે આ ધામમાં શરૂ થયેલો પ્લાસ્ટિક વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જગારણી છેલ્લા 4 દિવસથી અંબાજી યાત્રાધામ છેલ્લા 4 દિવસથી સજડબન જોવા મળ્યો હતો. શક્તિપીઠ અંબાજીમાં હવે માત્ર 2 દિવસ બાકી છે ભાદરવી મહામેળાને શરૂ થવામાં, ત્યારે આ ધામમાં શુક્રવારથી જ શરૂ થયેલો પ્લાસ્ટિક વિવાદ શાંત થવાનું નામ નથી લેતું, જે કારણે છેલ્લા 4 દિવસથી અંબાજી યાત્રાધામ છેલ્લા 4 દિવસથી સજડબન જોવા મળ્યું છે. આ ધામમાં માઈ ભક્તો માટે ખાણીપીણીની વસ્તુઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબિકા ભોજનાલયમાં માઈ ભક્તો માટે 12 કલાક ભોજનાલય ચાલુ રાખવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 35,000 જેટલા ભક્તોએ ભોજનનો લાભ લીધો હતો. શુક્રવારથી સોમવાર સુધી યાત્રાધામ અંબાજી સજ્જડ બંધ રહેતા અંબાજીના તમામ હોટલ રેસ્ટોરન્ટ વાળાએ અંબાજીમાં બંને સમર્થન આપતા અંબાજી આવતા તમામ લોકોને ખાણીપીણી માટે ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને અંબાજીના તમામ વેપારીઓ પણ પોતાના રોજગાર સંપૂર્ણ બંધ રાખતા માઈ ભક્તો ભારે કફોડી હાલતમાં મુકાયા હતા. ત્યારે અંબાજી મંદિરની ભોજનશાળામાં 4 દિવસમાં અંદાજે 35,000 લોકોએ અનલિમિટેડ ભોજન કર્યું હતું અને માઈ ભક્તોને ભોજન કરી દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંબાજીમાં આવેલા ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અમે ભોજનાલય શરૂ રાખેલું છે અને રોજના અંદાજે 10,000 થી 12,000 લોકો જમીને જઈ રહ્યા છે. હજી પણ બંધ રહે તો પણ અમારી પાસે પૂરતો સ્ટોક છે, તેમ કહ્યું હતું. અમે 4 દિવસથી ભક્તોને જમવાનું આપીએ છીએ. અહીં ભક્તો જમવા આવે છે અને તેમને કોઈ તકલીફ પડતી નથી અને હજારો ભક્તો અહીં ભોજન કરવા આવે છે. અંબિકા ભોજનાલયમાં આપણે પ્રસાદનો લાભ પૂરો તૈયાર રાખીએ છીએ. છેલ્લા 4 દિવસ થકી અંબાજીમાં 4 બંધ છે, તો એને પણ આપણે ભાઈ ભક્તોને પ્રસાદનો લાભ આપીએ છીએ અને 10,000 થી 12,000 પબ્લિકનું આપણે જમણવાર માણીએ છીએ. ઉમેશ પંચાલ સાથે NS ગુજરાત ન્યૂઝ અંબાજી. અમરોલી છાપરા બારા રોડ પર આવેલી રાધિકા રેસિડેન્સીમાં ગણપતિ બાપાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતભરમાં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના અમરોલી છાપરા ભાઠા રોડ પર રાધિકા રેસિડેન્સીમાં ગણપતિ દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 વ્રત ભરાશ્રીજીની આરતી કરવામાં આવી હતી. સાથે દાદાને ભાવતા લાડુની પ્રસાદી કરવામાં આવી હતી. રાધિકા રેસિડેન્સીના તમામ સભ્યોએ આ મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું, ત્યારે અમારી સોસાયટીમાં તમામ લોકો ભાઈચારાની ભાવનાથી રહીએ છીએ અને એકબીજાની સાથે પરસ્પર લાગણીથી જોડાયેલા છીએ, ત્યારે આવા અવસર પર દાદાની કૃપા મેળવવી એક લાભ છે. આજે રાધિકા સોસાયટીમાં મહાઆરતીનો પ્રોગ્રામ હતો, તે માટે બધા અમે લોકો ભેગા થઈ મહાઆરતીનું આયોજન કરેલું અને એ બદલ અમને સફળતા મળેલી. એ બદલ અમારા સભ્યોનો ખૂબ ખૂબ આભાર. 100 થી 150 જણા હતા આગળી આજની આરતીમાં. અરવિંદ રાઠોડ સાથે ન્યૂઝ ગુજરાત ન્યૂઝ સુરત. તો ભારતના પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી એવા લોકલાડીલા રાજનેતા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી. તો રાજ્યસભાના સાંસદ દ્વારા પણ સોમનાથ મહાદેવ મંદિરમાં પીએમ મોદીના દીર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્રના જાપ અને ખાસ માર્કંડે પૂજા કરવામાં આવી હતી. આપણા દેશના 14મા વડાપ્રધાન મોદી જને વિકાસ પુરુષ તરીકે સૌ કોઈ સ્વીકારી રહ્યા છે. તેઓ 67 વર્ષ પૂરા કરી 68 વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો, ત્યારે તેમના દીર્ઘ આયુષ્ય માટે ખાસ કરીને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યસભાના સાંસદ દ્વારા આયુષ્ય મંત્ર જાપ અને ખાસ માર્કંડે પૂજા કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. તો બીજી તરફ પીએમ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદ પણ શોભાવતા હોય, જેથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સવારે સોમનાથ મંદિરમાં નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્ર જાપ, આયુષ્ય મંત્ર જાપ, મહાપૂજા અને મહાભિષેક સહિતની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે. આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે સોમવારના શુભ દિને કરોડો લોકોના, હિન્દુસ્તાનના કરોડો લોકોના હૃદયવાસી અને હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈનો જન્મદિવસ આજે હોય, દર વર્ષની જેમ આજે પણ 1,25,000 જાપ અમે અહીંયા જપાવીએ છીએ. નરેન્દ્રભાઈની દીર્ઘાયુષ્ય થાય, એમને કોઈ કષ્ટ ન થાય, એમને કોઈ દુશ્મનો એની સામે ન જોઈ શકે અને આ દેશનું ભલું કરે છે, એટલે દેશનું ભલું કરે, સર્વ લોકોનું ભલું કરે કરે છે, એટલે એમના એમની દીર્ઘાયુષ્ય માટે આ મંત્ર જાપ અમે આજે રાખેલો છે. અમે ભગવાનને પ્રાર્થના એ કરીએ છીએ કે નરેન્દ્રભાઈને દીર્ઘાયુષ્ય કરે, નરેન્દ્રભાઈ દેશની વર્ષો વર્ષ સુધી ઉત્તરોત્તર સેવા કરતા રહે અને આ દેશને
ખૂબ જ ઉત્તરોત્તર આગળ લેતા જાય અને મા ભગવતી એમને ખૂબ આશીર્વાદ આપે એ અભ્યર્થના અમે કરીશું. સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટીશ્રી અને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ હોય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમજ સ્થાનિક આપણા સાંસદ શ્રી આજે અહીંયા મહાપૂજા કરવામાં આવી, સાંજે દીપમાળા પણ કરવામાં આવશે અને આયુષ્ય મંત્રજાપ સર્વે સાથે મળી અને તેમણે દીર્ઘાયુ અર્પે ભગવાન સોમનાથ એવી સમૂહ પ્રાર્થના પણ કરવામાં આવી. વરસી જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ત્રીજા તબક્કાનો વિદ્યુત વેગી પ્રવાસ કરતા ઠુમ્મર દ્વારા કરવામાં આવેલ, જેમાં સુખાકારી સુવિધાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે, ત્યારે આવનાર દિવસોમાં લોકોની સુવિધાઓમાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ત્રીજા તબક્કાનો વિદ્યુત વેગી પ્રવાસ કરતા ધારાસભ્ય સુખાકારી સુવિધાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ. બાબરા લાઠી દામનગર વિસ્તારના જાગૃત ધારાસભ્ય સતત પોતાના વિસ્તારમાં પ્રવાસ યોજી લોકસંપર્ક કરી રહ્યા છે. પ્રવાસ દરમિયાન વિવિધ સમસ્યાનું નિવારણ પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા બાબરા તાલુકાના મોટા દેવળિયા, જીવાપર, બળેલ, પીપળિયા, કોઠડા, ખેજોડિયા, બાવળી, જીવાપર, ફુલજર સહિતના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દ્વારા તાલુકાના ગામડાઓના વિકાસ અને સુખાકારી સુવિધાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. તો ધારાસભ્ય દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ, એટીવેટીની ગ્રાન્ટ, જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી તાલુકાના વિવિધ ગામડાઓમાં બસ સ્ટેન્ડ, ભૂગર્ભ ગટર, સીસી રોડ, બ્લોક રોડ, સ્મશાનની દિવાલ, પાણીની પાઇપલાઇન, અવેડા તેમજ મધ્યાહન ભોજનના શેડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવતા સ્થાનિક આગેવાનો અને લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે, ત્યારે આવનારા દિવસોમાં લોકોની સુવિધામાં વધારો થશે તેવું જણાવ્યું છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો મોરબી બાર એસોસિએશનના હોદ્દેદારોની આગેવાનીમાં વકીલોએ કોર્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ધારાશાસ્ત્રીઓની હડતાલ અંગે આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મોરબી બાર એસોસિએશનના હોદ્દેદારોની આગેવાનીમાં વકીલોએ કોર્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ધારાશાસ્ત્રીઓની હડતાલ અંગે આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અદાલત દ્વારા ખરેખર થતા અન્યાયો અને ખોટાકારીઓ સામે હડતાલ પર ઉતરવાના એડવોકેટના લોકશાહી અધિકારોનું ગળું ટૂંકવાના પ્રયાસો સામે લડત ચલાવી રહ્યા છે, તેમજ ભારતની સર્વોચ્ચ અદાલતે બાર એસોસિએશન બાર કાઉન્સિલોને કોઈપણ પ્રસંગોએ કોર્ટમાં હડતાલ બહિષ્કાર કે કામકાજથી અળગા રહેવાનું એલાન આપવા પર અંકુશ ફરમાવ્યો છે. આ ચુકાદો વકીલોના મૂળભૂત અધિકાર સીધો જ પ્રહાર કર્યો છે અને જેમાં તાકીદે ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. નામદા સુપ્રીમ કોર્ટ દ્વારા એડવોકેટને કોઈ પણ જાતના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા, હડતાલથી હડતાલ ન કરવા કે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા માટે થઈ અને જે 1477 નંબરના જજમેન્ટમાં જે હુકમ આપવામાં આવેલ હતો. પાઠ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. તો બોટાદ જિલ્લાના બરવાડા પાસે રોજિત અને પોલારપુર ગામ વચ્ચે કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બરવાડા હાઈવે પર રોજિત ગામથી પોલારપુર વચ્ચે સુચી ડેરી ફાર્મ પાસે સાંજના 4:30 સમયગાળામાં 4 લોકો સવાર હતા. ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી રોડથી નીચે ઉતરી ખાડામાં જતી રહેતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે બે જણાને ગંભીર ઇજાઓ પહોંચી છે, ત્યારે તેઓને 108 મારફતે ધંધુકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બરવાડા પોલીસ સ્ટેશનના PSI આર કે પ્રજાપતિ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને 108 મારફતે ધંધુકા સારવાર માટે લઈ જવાયા છે, જેમાં બે જણાની ડેડ બોડીને બરવાડા સામૂહિક કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ બોટાદ. ચોટીલા પાસે ટ્રક અને બે ટેન્કર અને ST બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તથા અન્ય ગંભીરને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવાયા હતા. ચોટીલા પાસે સવારના 8:00 ગમખ્વાર અકસ્માત થતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તથા અન્ય લોકો ગવાય હતા. પ્રાપ્ત વિગત અનુસાર ચોટીલાના મોરડી ગામ પાસે ST બસ, બે ટેન્કર, ટ્રક, 5 વાહન એકબીજા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડ પર ST વિભાગની બસ સાથે અથડાતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું, જેમાં ટ્રક ડ્રાઈવર, જેની ઉંમર 35, જેને તાત્કાલિક ચોટીલાની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ ગયા, પરંતુ સારવાર મળે તે પહેલા જ ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અને આ અકસ્માતમાં ST ડ્રાઈવર રિંકુભાઈ સવજીભાઈ ઉંમર 34 વર્ષ અને ગણેશભાઈ રાય બિહાર ઉંમર વર્ષ 40 ગંભીર રીતે ઘવાયો છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચોટીલા રાજકોટ હાઈવે એટલે કે અકસ્માતનો ઝોન માનવામાં આવે છે, ત્યારે અનેક વખત અકસ્માત થતા અનેક લોકોના મોત અને ગંભીર રીતે ઘવાયેલા છે. ત્યારે તેઓ જ એક બનાવ ચોટીલાથી 10 કિલોમીટર દૂર મોરડી ગામ પાસે બન્યો, જેમાં એકનું ઘટના સ્થળે મોત, 20થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત સર્જાતા 1 કલાકથી વધુ સમય હાઈવે ચક્કાજામ જોવા મળ્યો હતો. તો બાદમાં તો પોલીસને જાણ થતા ઘટના સ્થળે તેઓ પહોંચ્યા હતા. શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર. કેશોદના જૂનાગઢ રોડ માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ સેન્ટ પીટર્સ ઇંગ્લિશ સ્કૂલમાં આવેલી છે કે જ્યાં શાળાના રજીસ્ટરમાં 11 વિદ્યાર્થીઓની સંખ્યા હોય, જેમાંથી 8 વિદ્યાર્થીઓ RTI વાળા જ હાજર રહેતા હોય તે વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પીટર્સ ઇંગ્લિશ સ્કૂલમાં RTEમાં એડમિશન મેળવેલ એક વિદ્યાર્થીના વાલીએ અને સ્ટાફના ભાવ્યને શાળામાં ટ્રાન્સફર કરવાની માગણી સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી. કેશોદ, સેન્ટ પીટર કેશોદ ગામથી હાઈવે ઉપર આવેલી સ્કૂલ વિશે બોલું છું. આ સ્કૂલમાં મારી છોકરીએ આજે 1 વર્ષ પહેલાં ભણતી હતી, 6 મહિના 3 મહિના પહેલાં મેં એને ઉઠાડી લીધી છે. મારી છોકરીને RTEને નિયમ મુજબ એડમિશન મળેલ છે અને આ સ્કૂલમાં મેં જોયું તો નથી સ્ટુડન્ટની વ્યવસ્થા નથી, એક જ મેડમ ભણાવે છે અને અમને અસંતોષ થયો એટલે અમે સરકારને રજૂઆત કરી કે આ છોકરો અમારો છોકરાના બહેતર ભવિષ્ય માટે અમને યોગ્ય શાળા મળે અને જે છોકરાનું ભવિષ્ય અને સુધારવા માટેની જે સુવિધા ગવર્મેન્ટમાંથી પાસ થાય એ અમને યોગ્ય મળે એટલે અમે માગણી કરી છીએ. આજે 3 મહિનાથી અમારો કોઈ આ વસ્તુનો જવાબ મળ્યો નથી અમને. અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ સંખ્યાના અભાવે અને સ્ટાફના અભાવે અને સ્કૂલમાં એડમિશન મળે તેવી માંગ કરી રહ્યા છે. સેન્ટ પીટર્સ ઇંગ્લિશ સ્કૂલના આચાર્યએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી કે અમારી શાળામાં વિદ્યાર્થી ન હોવાથી શાળા બંધ કરવા માંગ્યું છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓના નામની યાદી શાળાની મંજૂરીના પત્રની નકલ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં શાળા બંધ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. હું ગદરાઈથી આવું છું. મારો છોકરો આ સેન્ટ પીટર્સ સ્કૂલની RTOમાં ભણે છે. અહીંના સ્ટાફમાં નથી આચાર્ય, નથી કોઈ શિક્ષક, એક મેડમ છે, 5 વિદ્યાર્થી છે.
બસ આટલું જ. અને નથી ટાઈમસર નિશાળ ખુલતી કે નથી રજૂઆત થતી હરખી. અમે લોકો કહીએ કે આને ટાઈમથી કરો તો મારા છોકરાને એ પણ નથી કાંઈ નિશાળમાં. મેડમ મારે વાત કરી તો મેડમ જવાબ દીધા વગરના રૂમમાં વયા ગયા, હરખો જવાબ નથી આપતા. અમારી માંગણી આટલી જ છે કે અમને કોઈ પણ નિશાળ યોગ્ય નિશાળમાં છોકરાનું એડમિશન મળી જાય. તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય સેન્ટ પીટર્સ ખાનગી પ્રાથમિક શાળાની અરજી બાબતે શાળા બંધ કરવાની લેખિતમાં રજૂઆત કરી છે, છતાં શાળા બંધ કરવા ઘટતી કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા શાળા બંધ કરવાની કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળા સંચાલકો પરેશાની ભોગવી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય જે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ઝડપી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. તો અહીં 11 રજીસ્ટ્રો પણ નોંધાયેલા હતા અને એક જ રૂમમાં એક જ શિક્ષક હતા. વાલીઓની અરજીના આધારે જ અમે ઓચિંતી મુલાકાત લીધી હતી અને 8 આરટીના બાળકો હતા. એ લોકોને અમે જાણે પણ કરી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે જાણ કરી કે આ શાળામાં કોઈ પણ વિદ્યાર્થી ના હોય અને આનો સિલેબસ કઈ રીતે પૂરો કરી શકે. તો 1-8 ધોરણમાં એક જ શિક્ષક હોય તો આ શાળા બંધ કરવા વિનંતી એવું અમે જિલ્લા શિક્ષણ અધિકારીને લખી મોકલી દીધું છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી કે વાલીની સંમતિ લઈ લ્યો, વાલીની સંમતિ પણ લઈ અને ફરીથી મોકલું કે આ શાળામાં દાખલ કરવા છે. ત્યાર પછી સુવિધામાં તો જો રૂમ છે, મેદાન છે, બધું છે, વાહન છે, પણ હાલમાં એની પાસે સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. અમારું કહું એવું છે, આરટી સિવાય કોઈ બાળક ત્યાં આવતું નથી, કોઈ જાતની સુવિધા નથી ભણાવવા બાબતની. બંધ રાખી અમે તેની પાસે લખાવી લીધું હતું કે બંધ કરી દેવા, અમે સમજાય હોય બેનને તો કે ભાઈ તો બંધ કરવાનો હું અભિપ્રાય આપી દઉં છું. અને બેને અભિપ્રાય પણ મોકલી દીધો અને એ અભિપ્રાયના આધારે અમે જિલ્લાને મોકલ્યા. એ બંધ કરવાના પાવર જિલ્લા શિક્ષણ અધિકારીને છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ખારિયા ખાતે આવેલા કીર્તિસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ પર તેમના જ અધિક સ્થાને કાંગ્રેસ તાલુકાના પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના આચાર્યો તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલા દ્વારા વિદ્યાર્થી યુવા રોજગાર માર્ગદર્શન સેમિનાર વિશે માહિતી આપવામાં આવી હતી. ભારતના શ્રેષ્ઠ નિર્માણ માટે, ભવ્ય ભારતના ઘડતર માટે આપના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક શિક્ષણ દ્વારા સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી ભારતના યુવાનોને મહત્તમ રોજગારી આપવાના સંકલ્પની દિશામાં 15 કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના વિદ્યાર્થી યુવા મિત્રો આધુનિક શિક્ષણ મેળવી સરકારી નોકરી, રોજગાર, વ્યવસાય કરવા, ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા માંગતા હોય તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન ઘરઆંગણે રાજ્યના વિવિધ નિષ્ણાંતો, તજજ્ઞો દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવાના ઉમદાશયથી થરા સરસ્વતી શિશુ મંદિર ખાતે ભવ્ય વિદ્યાર્થી યુવા રોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.